સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જિલ્લા શિક્ષણ વિભાગ અને તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન સમારંભ યોજાયો હતો. નલિનકાન ગાંધી ટાઉન હોલ ખાતે પોલીસ આવાસ નિગમ ચેરમેન શ્રી ડીડી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહમાં પ્રમુખ સ્થાનેથી સંબોધતા જણાવ્યું હતું કે પ્રામાણિકતા, નિષ્ઠા અને ચોક્કસ ધ્યેય સાથે જ્યારે કોઈ કર્મ કરવામાં આવે છે ત્યારે તેનું ઉત્તમ ફળ ચોક્કસ મળે છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં શિક્ષક દિન ઉજવવામાં આવે છે. તેમના ઉચ્ચ શૈક્ષણિક જીવન કવનમાંથી તમામ શિક્ષકોને શ્રેષ્ઠ આપવાની પ્રેરણા મળી રહી છે તેમ ચેરમેનશ્રીએ ઉમેર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધે છે અને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ બહાર આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ વિદ્યાર્થી ઘડતરના કાર્ય હાથ ધરવામાં આવે છે, જેમાં સારા પ્રવેશ ઉત્સવ, ગણિત ઉત્સવ, જ્ઞાનકુંજ, સર્વ શિક્ષા અભિયાન સહિત વિવિધ અભિયાનો થકી શાળાઓમાં વિદ્યાર્થીઓના અભ્યાસનું સ્તર ઊંચું આવે તે દિશામાં રાજ્ય સરકાર કાર્યરત છે. તેમણે જણાવ્યું કે આજે જે શિક્ષકોનું સન્માન થઈ રહ્યું છે તે શ્રેષ્ઠતાનું સન્માન છે. તેમણે વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં અંકુરણ કરેલા પ્રેમ, સ્નેહની લાગણી, આદર અને તેજ પૂંજીનું સન્માન હોવાનું જણાવ્યું હતું. જ્યારે શ્રેષ્ઠતાનું સન્માન થાય ત્યારે આનંદની અનુભૂતિ જરૂર થાય છે, તેની સાથે આપણી જવાબદારી પણ વધી જાય છે કે શ્રેષ્ઠતમ કઈ રીતે કરી શકાય. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે શિક્ષકની શ્રેષ્ઠતાના સુવાસના કે સારા કે ગામ સુધી સીમિત રહે, પરંતુ તેની મહેક આસપાસના વિસ્તારોમાં પ્રસરે એ જરૂરી છે. જે વિદ્યાર્થીના જીવનનો રાહ ચીંધે એ જ સાચો શિક્ષક છે. તેમણે શાળાના સરસ્વતીના મંદિર તરીકે પૂજનીય બને તે જરૂરી ગણાવ્યું હતું. સાબરકાંઠા સંસદ શ્રી દીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રતનબેન સુતરિયા, હિંમતનગર ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા તેમજ ઈડર ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડિયાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં આજના શિક્ષકો શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ બની ભવિષ્યમાં સારા નાગરિકોના ઘડતર કરે અને જેના થકી દેશને નવી ઊંચાઈ પ્રાપ્ત થાય તે માટે શિક્ષકો કર્મનિષ્ઠ બને તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શ્રેષ્ઠ સારસ્વતોનું રોકડ પુરસ્કાર, શાલ તેમજ પ્રમાણપત્ર તેમજ તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જયેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અનિરુદ્ધભાઈ સોરઠિયા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ કે વ્યાસ સહિત શિક્ષણ વિભાગના અધિકારી, કર્મીઓ તેમજ મોટી સંખ્યામાં સાસ્વત મિત્રો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલ, જેડેશ ટીવી, મતનગર. આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ. આજના દિવસે ને હું ખૂબ ખૂબ ગૌરવ અનુભવું છું કે આ દિવસે 8 વર્ષ પહેલાં 5/9/2011 હું આ શિક્ષણ કાર્યની અંદર જોડાઈ હતી અને આજે 5/9/2019ના દિવસે આજે મને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સિલેક્શન મારું કરવામાં આવ્યું છે એ માટે હું ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું. આ મને એમ હતું કે કદાચ શ્રેષ્ઠ શિક્ષક આવું એક મને આટલું પારિતોષિક મળશે એની મને કલ્પના પણ નથી, પણ એવું નથી. આપણા કામની નોંધ લેવાય છે અને આજે આ સમારોહ દ્વારા મને એ જાણ થઈ અને આજે મારું સન્માન થયું. શાલ ઓઢાડીને પુરસ્કાર આપીને મને જે સન્માન મળ્યું છે એ ખરેખર તમારા કાર્યની ચોક્કસ કદર થાય છે. ગીતામાં પણ લખ્યું છે કે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચ, કર્મ કર, ફળની આશા ના રાખ. આપણે